કેશોદના માણેકવાડા માલબાબા મંદિરે નાગદેવતાએ સાક્ષાત દર્શન આપ્યા. માણેકવાડા ગામે આવેલા માલબાબા તરીકે ઓળખાતા નાગદેવતાના મંદિરે જિલ્લાભરના શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી પડ્યા હતા. કેશોદ તાલુકાના માણેકવાડા ગામે પૌરાણિક અને ઐતિહાસિક માલબાપાનું મંદિર આવેલ છે, જ્યાં સૌરાષ્ટ્રભરના શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે. અસંખ્ય શ્રદ્ધાળુઓની માનતા પૂરી થતી હોય ત્યાં માલબાપુના મંદિર આસ્થાનું કેન્દ્ર છે, જ્યાં 34 વર્ષ પહેલાં તારીખ 6/6/1970 દિવસે નાગદેવતાએ સાક્ષાત દર્શન આપ્યા હતા. ત્યારબાદ તારીખ 10/10/2019 ગઈકાલે સાંજના 7 વાગે નાગદેવતાએ સાક્ષાત દર્શન દીધા હોવાની વાત વાયુવેગે ફેલાતા દર્શન માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને દર્શનનો લાભ લીધો હતો. ગોવિંદ હડિયા, ZSTV, કેશોદ. જય માલ બાપા. આજે માણેકવાડા ગામની અંદર માલ બાપાએ સાક્ષાત દર્શન દીધા છે. પહેલી વખત હું નાનો હતો ત્યારે 6/6/1976 રોજ દર્શન આપ્યા હતા. ત્યારે લગભગ અંદાજિત 6 થી 8 કલાક સુધી બાપાએ દર્શન આપ્યા અને આજે તારીખ 10/10/2019 રોજ માલ બાપાની આરતી પૂરી થઈ અને બાપાએ સાક્ષાત દર્શન આપ્યા છે. અને આ દર્શન બાપાના દર્શનનો લાભ લેવા માટે કેશોદ તાલુકામાંથી તો નહીં પણ આખા જિલ્લામાંથી પબ્લિક અત્યારે એના દર્શન કરવા માટે ઉમટી પડી અને અંદાજિત 2.5 થી 3 કલાક જેવું બાપા બધાએ માણસોને સાક્ષાત દર્શન આપ્યા છે. અને માણેકવાડા ગામની ઉપર આ માલ બાપાની કૃપા છે તે 40, 42 કે 43 વર્ષની અંદર આ બીજી વખત અમને દર્શન દીધા અને આ બાપાનો ગામ ઉપર એટલો પ્રેમ અને ગામને માલ બાપા ઉપર એટલો પ્રેમ છે કે એક માણસને ખબર પડી ત્યાં આખે આખું ગામ ઉમટી આવ્યું અને લેડીસો પુરુષો ગવડા બુઢા બધા આવી અને બાપાને સાક્ષાત દર્શનનો લાભ લીધો. અને આજે કેશોદ તાલુકામાંથી અને જુનાગઢ જિલ્લામાંથી માણસોને આ મીડિયાના માધ્યમથી તાત્કાલિક ખબર પડી ગઈ. અત્યારે હજારો ભાવિકોએ બાપાના દર્શનનો લાભ લીધો અને આવી જ રીતે બાપા કાયમી માટે માણેકવાડા અને તાલુકાને જિલ્લા ઉપર આવી કૃપા વરસાવે એવી બાપા પાસે હું પ્રાર્થના કરું છું.